चलो मित्रों, हवे आपणे इंटरफेसिंग ऑफ स्टेपर मटर विथ 8085 जोईशुं। अहीं 8085 ने किट छे अने आ स्टेपर मटर मॉड्यूल छे जे मैं तमने आगळ बतावेल हतो। अने आ केबल थ्रू अहीं इंटरफेसिंग करेल छे अने 8255 द्वारा आनो इंटरफेसिंग छे जे तमे एना बेजिक डायग्राम में जोई शकशो। आ बेजिक डायग्राम छे, आनी चर्चा आपणे इंटरफेसिंगनी थियोरी में करेल छे। तो आपणे हवे प्रोग्रामिंग तरफ आगळ वधीए। आपणने खबर छे कि 8255 ना पोर्ट इनपुट पोर्ट अने आउटपुट पोर्ट तरीके डिजाइन करी शकाय छे। तो अहीं एज लॉजिकनो उपयोग करीने आपणे इंटरफेसिंग करेल छे। तो आगळ वधीए प्रोग्रामिंग तरफ। आ जे प्रोग्राम मित्रों तमने देखाय छे, तमे जुओ के शरूआत तो मेमरी लोकेशन छे 2000 અને લાસ્ટ મેમરી લોકેશન છે 2029। અને લોજિકમાં દરેક ઇન્સ્ટ્રક્શનનો અર્થ લખેલ છે, કયા પોર્ટને આઉટપુટ પોર્ટ તરીકે સેટ કરેલ છે અને કઈ રીતે એના રોટેશન માટેના લોજિક સેટ થયેલ છે, જેની આપણે અહીં ચર્ચા કરતા નથી। પરંતુ આપણે આ પ્રોગ્રામ લોડ કરીને રોટેશનનું જે ઓબ્ઝર્વેશન છે એ કરીએ। તો ચાલો પ્રોગ્રામ લોડ કરીએ। तो अहीं तमारी सरळता खातर प्रोग्राम लोड करीने मुकेल छे। आपणे लॉजिक एज छे एटले आपणे पहला तो एक्जामिन मेमरी कहीशुं, एटले शरूआतनुं मेमरी लोकेशन 2000 छे। नेक्स्ट करीशुं 3E। अहीं तमे जुओ आपणुं शरूआतनुं मेमरी लोकेशन छे 2000, अपकोड छे 3E, त्यारबाद 80D303 करीने लास्ट मेमरी लोकेशन छे 2029। આપણે અહીં સુધી પ્રોગ્રામ લોડ કરીને એક્ઝિક્યુટ કરીએ। તો આગળ વધી આપણે નેક્સ્ટ। ઓલરેડી કોડ મેં એન્ટર કર્યા છે, ઓપકોડ તમારા એન્ટર કરી દીધા છે, મશીન કોડ જેને કહીએ। આપણું લાસ્ટ મેમરી લોકેશન છે 2029, ત્યાં સુધી આપણે આવીશું। હાલ જુઓ મોટર સ્ટેડી છે, કોઈ પણ રોટેશન થતા નથી, બરાબર છે? તો આગળ વધીએ। આપણે 2029 સુધી જવાનું છે। 1 2 4 5 1 C 2 0 1 2 3 4 5 6 7 8 9, C9 તમારું છેલ્લું ઇન્સ્ટ્રક્શન એટલે કે રિટર્ન હોલ્ટ। તો હવે પ્રોગ્રામ લોડ થઈ ગયો, ડોટ ફિલ ગો, એટલે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ ગયો। હવે એક્ઝિક્યુશન ફાઇનલ કરવા માટે આપણે શરૂઆતનું મેમરી લોકેશન લોડ કરીશું। આપણું મેમરી લોકેશન છે 2000, ડોટ ફિલ કરતાની સાથે અહીં તમે રોટેશન ઓબ્ઝર્વ કરી શકશો। આ મેં કર્યું ડોટ ફિલ, હવે તમે ધ્યાનથી આને જુઓ। આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સ્લો મોશનમાં ફરી રહ્યું છે, એના સ્ટેપ છે, એના પલ્સીસ છે, ધીરે ધીરે આપણે સેટ કર્યા છે। તમે જો જે લાઈન હતી બ્લુ લાઈન એ વર્ટિકલ હતી, હવે હોરિઝોન્ટલ થઈ ગઈ અને હાલ પણ રોટેશન ચાલુ છે। ફરીથી તમારી લાઈન હોરિઝોન્ટલ થઈ રહી છે, મોટર ખૂબ સ્લો છે એટલે ઓબ્ઝર્વ કરવા માટે અહીંયા બ્લુ ટિક આપેલ છે। અને હવે હું અહીં જેવું રિસેટ કરીશ એટલે તમારું મોટર છે એ સ્ટોપ થઈ ગઈ આ ડાયરેક્શનમાં, અને અહીં એક્ઝિક્યુટ લખેલું આવતું હતું એ જતું રહ્યું। તો આ પ્રમાણે તમે સ્ટેપર મોટરનું ઇન્ટરફેસિંગ સમજી શકો છો અને રન કરી શકો છો। થેન્ક યુ।